નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જે ચાલી રહ્યું છે એમાં ફિઝિક્સમાં પ્રકરણ નંબર 7માં પોઈન્ટ નંબર 7.8 લીધેલો છે એલસી દોલનો. એલસી દોલનો માટેની આપણે ચર્ચા કરી છે. એલસી દોલનો માટે પ્રવાહનું સમીકરણ મેળવ્યું, ત્યારબાદ એલસી દોલનો માટે વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા એ કઈ રીતે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં દોલનો કરે છે, એટલે કે કેપેસિટરમાંની વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં ઇન્ડક્ટરની અંદર કયા સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થાય છે, ચુંબકીય ઉર્જા સ્વરૂપે. કેપેસિટરની અંદર કયા સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામે છે, વિદ્યુત ઉર્જા સ્વરૂપે. એટલે કે વિદ્યુત ઉર્જાનો ચુંબકીય ઉર્જામાં અને ચુંબકીય ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે એની આપણે ચર્ચા કરેલી. હવે આપણે એ જે એલસી દોલનો છે એવી જ રીતે આપણે સ્પ્રિંગના જે દોલનો થાય છે અને એની સાથે પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને શું સંબંધ છે એની પણ આપણે ચર્ચા કરેલી. તો યાંત્રિક તંત્ર એક બાજુ છે, યાંત્રિક તંત્ર એટલે કે સ્પ્રિંગની મદદથી થતા દોલનો સમજવા માટે, અને બીજી બાજુ એલસી દોલનો એટલે કે વિદ્યુત તંત્રના દોલનો. આ બંને માટે આપણે સમીકરણ અને ભૌતિક રાશિની સરખામણી કરીએ અને ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણની પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ યાંત્રિક તંત્ર. હવે યાંત્રિક તંત્ર માટે તમને ખબર છે સરળ આવર્ત ગતિનું આ એક સમીકરણ છે, ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા ઝીરો સ્ક્વેર એક્સ બરાબર ઝીરો. તો ઓમેગા ઝીરો સ્ક્વેર એક્સ બરાબર ઝીરો છે સરળ આવર્ત ગતિનું સમીકરણ. તો વિદ્યુત તંત્ર માટે સરળ આવર્ત ગતિ સમીકરણ શું થાય, ડી સ્ક્વેર ક્યુ અહીંયા ક્યુ છે અપોન ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલસી બરાબર ઝીરો. તો ઓમેગા ઝીરો સ્ક્વેર સાથે આની સરખામણી કરીએ તો 1 અપોન એલસી આવે, ઓમેગા ઝીરો સ્ક્વેર બરાબર. તો ઓમેગા ઝીરો બરાબર 1 અપોન રૂટ એલસી થાય. જ્યારે આપણે સરળ આવર્ત ગતિ માટે કોણીય આવૃત્તિનું સૂત્ર છે રૂટ ઓફ કે બાય એમ બરાબર. હવે કે બાય એમ છે તો એમ સાથે સરખામણી કરવા જઈએ તો એમ સાથે એલ મળે છે, એટલે કે દળ એમ જેવું આમાં કામ કરે છે એવું ઇન્ડક્ટરમાં એલ કામ કરે છે, અને અહીંયા બળ અચળાંક કે જેવું કામ કરે છે સ્પ્રિંગ માટે. સ્પ્રિંગ અચળાંક, બળ અચળાંક કે જેવું કામ કરે છે એમ અહીંયા કેપેસિટન્સનો વ્યસ્ત એટલે કે 1/c કામ કરે છે, એના જેવું કામ કોણ કરે છે 1/c. બળ અચળાંક કે જેવું કામ કોણ કરે છે 1/c. આ બધું યાદ રાખવાનું છે, એમસીક્યુ માટે કામ આવશે. દળ એમ જેવું કામ કોણ કરે છે, ઇન્ડક્ટન્સ એલ કામ કરે છે, એટલે કે જડત્વનો ગુણધર્મ વિદ્યુત તંત્ર માટે કોણ ધરાવે છે, ઇન્ડક્ટર. જ્યારે યાંત્રિક તંત્ર માટે જડત્વનો ગુણધર્મ કોણ ધરાવે છે, એમ દળ બરાબર. દળ જડત્વનો ગુણધર્મ ધરાવે છે, એવો જ જડત્વનો ગુણધર્મ જેવું જ કામ કોણ કરે છે, ઇન્ડક્ટર કરે છે. આ યાદ રાખવાનું છે બરાબર છે. ત્યારબાદ સ્થાનાંતર એક્સ, તો તમને ખબર છે એક્સ સાથે કોની ક્યુની કમ્પેરિઝન થાય, એટલે કે આ બે સમીકરણો જે છે એના ઉપરથી આપણે બધી કમ્પેરિઝન કરી શકીએ છીએ. સ્થાનાંતર એક્સ તો એના જેવું કામ કોણ કરે છે, વીજભાર ક્યુ કામ કરે છે. વેગ વી એટલે સ્થાનાંતરનું એક વખત વિકલન ડીએક્સ અપોન ડીટી, તો અહીંયા પ્રવાહ એટલે ડી ક્યુ અપોન ડીટી. પ્રવાહ વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન, એને આપણે પ્રવાહ કહીએ છીએ. તો વેગ જેવું કામ કરે છે પ્રવાહ. હવે વાત કરીએ ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર કે ઇઝ ઇક્વલ ટુ 1/2 એમ વી સ્ક્વેર. તો એમની જગ્યાએ આપણે શું મૂકીએ, એલ મૂકીએ, અને વીની જગ્યાએ આપણે શું મૂકીએ, આઈ. તો 1/2 એલ આઈ સ્ક્વેર થઈ જાય. તો આ શેનું સૂત્ર છે, તમને ખબર છે 1/2 એલ આઈ સ્ક્વેર શેનું સૂત્ર છે, ચુંબકીય ઉર્જાનું સૂત્ર છે બરાબર. તો ચુંબકીય ઉર્જા 1/2 એલ આઈ સ્ક્વેર, અને સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ શું છે, 1/2 કે એક્સ સ્ક્વેર. કે એક્સ સ્ક્વેર, તો કે જેવું કામ કોણ કરે છે 1/c, અને એક્સ જેવું કામ કોણ કરે છે ક્યુ. તો 1/2 ક્યુ સ્ક્વેર અપોન સી બરાબર. તો આ શું છે, વિદ્યુત ઉર્જા છે, આ સ્થિતિ ઉર્જા છે. આ આપણે યાંત્રિક તંત્ર અને વિદ્યુત તંત્રના ભૌતિક રાશિની સરખામણી કરી. હવે કુલ ઉર્જા પણ આ જ રીતે આપણે કુલ ઉર્જા પણ લઈ શકીએ. આ બેનો સરવાળો એ કુલ ઉર્જા મળશે, આમાં પણ આ બેનો સરવાળો એ કુલ ઉર્જા મળશે. એને લગતું એક સરસ મજાનું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 7.11. પ્રશ્ન શું છે, જુઓ થિયરી ટાઈપ એક ઉદાહરણ છે. દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ રહે છે. મુક્ત દોલન માટે તમને ખબર છે આગળ એક આ પ્રકારનું કેપેસિટર હતું અને એની સાથે સમાંતરમાં એક ઇન્ડક્ટર જોડવામાં આવેલું, આ એલ છે સી. સ્વિચ ઓન કરતા જે પ્રવાહનું નિર્માણ થાય, આમાં પ્રવાહ વધતો જાય છે, આમાં વિદ્યુત ભાર ક્યુ છે એ ઘટતો જાય છે બરાબર. તો એક ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમયે, ધારો કે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમયે કેપેસિટર પર વીજભાર કેટલો છે, તો કે વીજભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઝીરો છે બરાબર. તો એક ક્યુ ઝીરો છે તો એ વીજભારનું સૂત્ર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઝીરો
cos omega 0 t આ એક સમીકરણ થશે બરાબર આ વીજભારનું સમીકરણ છે ત્યાર બાદ આપણે t બરાબર t સમય કેટલા t સમયે આ વિદ્યુત ભાર જે છે એ ઘટવા લાગે છે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ વહે છે એટલે કે l માંથી વહેતો પ્રવાહ પ્રવાહ i તો i નું સૂત્ર શું થાય तो I I is equal to શું તો કે minus dq upon dt તો I is equal to આનું વિકલન કરીએ q0 minus cos નો minus sin omega 0t અને omega 0 જે છે એ સહગુણકમાં આવશે બરાબર minus minus plus ગણીએ તો omega 0 q0 omega 0 sin omega 0t આ શું મળ્યો પ્રવાહ મળ્યો બરાબર હવે આપણે શું કરશું કેપેસિટર કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા તો કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા અને ઇન્ડક્ટર માં સંગ્રહિત ઊર્જા ઇન્ડક્ટર માં ઊર્જા તો કેપેસિટર માં ઊર્જા નું સૂત્ર u e is equal to 1 upon 2 q square upon c અને ઇન્ડક્ટર માં ઊર્જા u b is equal to 1 upon 2 l I square આ બેનો સરવાળો અચળ રહેવો જોઈએ એ આપણે સાબિત કરવાનું છે તો આપણે મૂકીએ કિંમત મૂકતા જઈએ તો q ની કિંમત અહીંથી ઉપાડીને અહીંયા મૂકશો તો q0 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા 0t upon શું છે c અને અહીંયા 1 upon 2 l I ની કિંમત મૂકીએ બરાબર I ની કિંમત શું છે q0 સ્ક્વેર ઓમેગા 0 સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા 0t આવું છે અહીં આપણે ઓમેગા નું સૂત્ર છે 1 upon lc root lc બરાબર તો અહીંયા ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 upon lc થાય તો આમાં l ની કિંમત આપણે મૂકવી છે l ને કરતા કરું તો શું થશે ઓમેગા 0 સ્ક્વેર c બરાબર કોની જગ્યાએ l ની જગ્યાએ મૂકીએ તો ub ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 upon 2 l ની જગ્યાએ મૂકું છું 1 upon ઓમેગા 0 સ્ક્વેર c અને અહીંયા q0 સ્ક્વેર ઓમેગા 0 સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા 0 t છે તો અહીંયા શું થાય છે જો ઓમેગા 0 સ્ક્વેર કેન્સલ તો મળે છે 1 upon 2 q0 સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા 0 t upon c આ શું મળે છે ub બરાબર મળે છે બરાબર હવે આપણે શું કરીએ આ બંનેનો સરવાળો તો કુલ ઊર્જા કુલ ઊર્જા UE પ્લસ UB કરીએ તો તમે જોઈ શકો છો આમાં આટલું કોમન છે આ કોમન છે તો 1 upon 2 Q0 સ્ક્વેર upon C કૌંસમાં શું હશે cos સ્ક્વેર ઓમેગા 0 t પ્લસ sin સ્ક્વેર ઓમેગા 0 t તો આની કિંમત કેટલી 1 તો છેલ્લે શું વધે છે 1 upon 2 Q0 સ્ક્વેર upon C આ કુલ ઊર્જા જે છે એ કેપેસિટરમાં જે પ્રારંભિક ઊર્જા હતી એના જેટલી મળે છે પરંતુ આ એલસી દોલનની આદર્શ પરિસ્થિતિ માટે છે અથવા મુક્ત દોલન માટે છે અવમંદિત દોલન માટે નથી અવમંદિત દોલન માટે શું થશે એ ઊર્જા જે છે એ અચળ નહીં હોય પરંતુ શું થશે ધીમે ધીમે વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા ઘટતી જશે અને એ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે ઉત્સર્જિત થશે બરાબર તો અહીંયા મુક્ત દોલનો માટે આ બંનેની ઊર્જા જે છે એ અચળ રહે છે અહીંયા આ q0 પણ સમયથી સ્વતંત્ર છે q0 q નહીં q બદલાય છે સમય સાથે q0 તો પ્રારંભિક વિદ્યુતભાર છે જેટલો બેટરી ચાર્જ કરી હશે એટલો જશે તો એ q0 જે છે એ કેવો છે અચળ અને c કેપેસિટન્સ એ પણ કેવો છે અચળ કેપેસિટન્સ પણ અગાઉ ફિક્સ થઈ ગયું એ જ રહેવાનું છે તો u ઇઝ ઇક્વલ ટુ 1 upon 2 q0 સ્ક્વેર upon c આ સાબિત થાય છે તમે કોઈ પણ રીતે કરી શકો બરાબર છે અહીંયા આ q0 જે છે એને કરતા કરી અહીંયા c ને કરતા કરી આમાં કિંમત મૂકો તો પણ મળશે તો તમને ઇન્ડક્ટરમાં ઊર્જા 1 upon 2 li સ્ક્વેર મળત શું મળત અહીંયા આપણે c ને કરતા કરી અને આમાં કિંમત મૂકી હોત તો આપણે જે લાસ્ટમાં જે ઊર્જા મળત એ 1 upon 2 li m સ્ક્વેર / c જેટલી મળત બરાબર છે તો આ રીતે આપણે આ સરસ મજાનો આ ઉદાહરણ પણ ગણી શકીએ છીએ એટલે કે થિયરી ટાઈપ છે અને સાબિત કરવાનું છે ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે એટલે પરફેક્ટ તમારે કરવું આજે આટલું રાખીએ નેક્સ્ટ ટોપિકમાં ફરી પાછા આપણે મળીશું થેન્ક યુ મિત્રો